વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલાને લઈ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લાની અંદર કોંગ્રેસ દ્વારા વાંસદા સહિત અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે. સુરત ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે 36 કલાક ઉપવાસ પર બેસવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપવાસ સ્થળની મંજૂરી નહીં મળતા અઠવા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અનંત પટેલ વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં તેઓ ખૂબ સારી રીતે પકડ ધરાવે છે. ખેરગામ ખાતે તેઓ કોઈ કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન પરત ફરી વખતે કેટલાક તત્વો દ્વારા તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો, જેમાં અનંત પટેલની ગાડી નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેમને પણ ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે. વાંસદા ખાતે હજારો લોકો અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ રસ્તા પર ઉતરી ગયા છે. સુરત શહેર પ્રમુખ ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે આદિવાસી યુવાન નેતા અનંત પટેલ ઉપર થયેલા હુમલાને અમે વખોડીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના નેતા અનંત પટેલની લોકપ્રિયતાથી ગભરાયેલા છે. તેમને ડરાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ તે તેમની સૌથી મોટી ભૂલ છે. ભાજપના ભીખુ આહિર દ્વારા કરવામાં આવેલા હુમલાઓ છે. હુમલો કરનારાઓ સામે તાત્કાલિક અક્ષરથી પગલાં લેવામાં આવે તેમજ ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ.